गोळीય અરીસા માટે કોઈ પણ આકૃતિ ડ્રો કરવી હોય તો આ ચાર કિરણો આવડવા જરૂરી છે। તો પહેલા આપણે એની વિશે વાત કરી લઈએ કે ગોળીય અરીસા માટે चार महत्वना आपणे एने आईएम भी कही सकी किरणों एमां पेलू किरण ध्यान में लीए तो पेलू किरण छे मुख्य अक्ष ने समांतर। उदाहरण तरीके समझिए तो धारो के आ कोई एक अरीसो छे, आ तेनी मुख्य अक्ष छे। हवे आ एनु वक्रता केन्द्र सी मुख्य केन्द्र एफ अहीं आपणे वस्तु राखी। हवे ए बिंदुनुं प्रतिबिंब मेळवा माटे आपणे ए माथी एक किरण मुख्य अक्ष ने समांतर किरण ध्यान में लईए। आ धारो के आपात किरण छे, मुख्य अक्ष ने समांतर होवाथी आ किरण छे ए परावर्तन पामी अने एफ माथी पसार थशे। बीजुं किरण एफ माथी पसार थतो किरण, तो आने समझवा माटे आपणे एक अंतर्गोळ अरीसो ध्यान में लई आ तेनी मुख्य अक्ष छे, आ मुख्य केन्द्र एफ, वक्रता केन्द्र सी अने आ वस्तु। तो एफ माथी पसार करवानुं छे, तो आ धारो के एफ माथी पसार थाय छे आपात किरण। हवे एफ माथी पसार थाय छे एटले परावर्तन पामी अने मुख्य अक्ष ने समांतर आवी जशे, परावर्तन पामी अने मुख्य अक्ष ने समांतर आवी जशे। आनु बिल्कुल ऊंधू छे, बराबर। त्रीजू किरण सी माथी पसार थतो किरण, तो धारो के आ कोई एक अंतर्गोळ अरીસો છે, આ તેની મુખ્ય અક્ષ છે આ એફ અને આ છે સી બી। અહીંયા આપણે વસ્તુ રાખી દઈએ તો જ્યારે કિરણ સી માંથી પસાર થશે, જ્યારે કિરણ સી માંથી પસાર થશે ત્યારે એ જેવું ગયું તેવું જ પાછું આવશે, બરાબર। આમ સીમાંથી અરીસા ઉપર જશે, અહીંથી પરાવર્તન પામી અને પાછું સીમાંથી પસાર થશે, એટલે કે આપણે કહી શકીએ જેવું ગયું તો એવું જ પાછું આવ્યું, બરાબર, જ્યારે સીમાંથી પસાર થશે ત્યારે। ચોથું કિરણ, ચોથું કિરણ એટલું મહત્વનું નથી, છતાંય પી માંથી અથવા પી પર આપાત કિરણ, બરાબર। આ કિરણ લેન્સમાં ખૂબ મહત્વનું થશે કે ધારો કે આ અંતર્ગોળ અરીસો છે, આ વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ બી। હવે અહીંયા આપણે એક વસ્તુ લઈએ, પી માંથી પસાર થતું કિરણ અથવા પી ઉપર આપાત થતું કિરણ નું થયું, ફરીથી કરીએ, હા હવે થઈ ગયું, બરાબર। પી ઉપર જ્યારે કિરણ આપાત થશે એટલે કે ધારો કે થીટા ખૂણે આપાત થતો હોય તો તે પરાવર્તન પામી અને થીટા ખૂણે જ પાછો આવશે, બરાબર। આ પ્રકારનું અમને કિરણ જોવા મળશે। તો આપણે ગોળીય અરીસા માટેના રે ડાયાગ્રામ ડ્રો કરવા હોય, એટલે કે કિરણોના જે ડાયાગ્રામ ડ્રો કરવા હોય, તો આ ચાર કિરણ મુખ્યત્વે તમને આવડવા જોઈએ। પહેલું તો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થાય, એફમાંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય, સીમાંથી પસાર થતું હોય તો તે જ માર્ગે પાછું આવે અને પી ઉપર આપાત થાય તો માત્ર પરાવર્તનનો નિયમ છે, બરાબર। હવે જ્યારે કોઈ બિંદુનું પ્રતિબિંબ મેળવવાનું હોય ત્યારે તો માત્ર બે જ કિરણો મહત્વના હોય છે, બરાબર। બેથી તમે પ્રતિબિંબ મેળવી શકો, એ બે કિરણો જ્યાં છેદતા હોય ત્યાં આપણને બિંદુનું પ્રતિબિંબ મળી શકે,